विसहजानन्दस्वामी महाराजनिज सततं निजमूर्तिचिन्तकानामधिकश्ेतमनोहरप्रकाशे हृदिदर्शितम्य दिव्यरूपं भगवन्तं त्वमहं हरिं नमामि सर्वावतार धर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देहं स्वेष्टदेवं तं हरिकृष्णं मनोहरम् ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो હરે કૃષ્ણ છોડેરાય શ્રી ધર્મદેવ માતા વાસુદેવ નારાયણ શ્રી શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક ભગવત સ્વરૂપો સેવામાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી શ્રીરંગદાજી સ્વામી તેમજ નિત્યકથાનું શરણ કરતા એવા પરમ ભક્ત શ્રી જગદીશભાઈ પટેલ કમળપુરાવાળા તેમજ જગદીશભાઈ પટેલ વડતાલ જ્ઞાન જ્ઞાનબાગવાળા તેમજ સતીષભાઈ પટેલ બદામવાળા આદિક સરી ભક્તજનો તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ભગવાનની કથાનું શ્રવણ કરતા એવા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ નારાયણ આજે વિક્રમ સંવંત બે હજાર ઓગણસીના જેઠ વસમ મંગળવાર તારીખ તેર જૂન બે હજાર ત્રેવીસ રેવતી નક્ષત્ર ચંદ્રમીન રાશિમાં આજે અમૃત સિદ્ધિ યોગ તેર તેત્રીસથી સૂર્યોદય સુધી છે અને પંચક આજે સમાપ્ત થશે તેર અને તેત્રીસ મિનિટે એવો આજનો દિવસ છે અને આવતીકાલે યોગીની એકાદશીનો ઉપવાસ છે તો ખાસ બધા ભક્તજનોએ કાલે ઉપવાસ કરવો અને આવતીકાલે સાંજે આપણા મંદિરમાં એક કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થશે તો ખાસ બધા ભક્તજનોએ ધૂનમાં પણ વધારવું

હમ પછી આગળ મોકલશે છે એટલે સ્વામિનારાયણ ભગવાને સંતોને સાંજે જમાડ્યા અને પછી સંતોએ મહારાજને સુપારીની વીંટી બનાવી અને જેટલી આંગળીઓ હતી તેમાં ધરાવી કારણ કે સંતો પ્રેમરસ થઈ ગયા હતા કેટલાક સંતોએ બાજરી જુવાર અને મકાઈના દાણાના હાર સંતો સારા બનાવતા હતા શિયાળી જ્યારે સભા કરતા ત્યારે સંતો તે હાર ધરાવતા હતા કેનો હાર બાજરી કેટલો મોટો દાણો હોય ને બાજરીનો તો એનો હાર બનાવ્યો બોલો પલાળે તો બાજરી પછી જુવાર પછી મકાઈ અને હજી આગળ અને કેટલાક ટોપરાના હાર બાજુ અને તોરા ઘણા પ્રેમથી બનાવતા હતા કેટલાક સંતો સોપારીના બેરખા બનાવી અને શિયાળીની પાસે આવી અને ધરાવતા હતા શિયાળી જ્યારે સભામાંથી ઉઠતા ત્યારે જેને તે હાર વગેરે બનાવ્યા હોય તેમને તે પ્રસાદીના રૂપમાં આપી દેતા હતા કેટલું યાદ રાખવાનું ભગવાનને જેને હાર બને હોય એને પ્રસાદીના રૂપમાં પાછો આપી દે સંતો પણ તે વસ્તુની પ્રસાદીની જાણી અને રાખી મૂકતા હતા કેટલીક વખત બીજા પણ તે પ્રસાદી આપતા હતા સંતોએ પહેલાં જે કષ્ટ સહન કર્યો હતો તેથી એમને અપાર લાભ મળતો હતો કેમ કે કષ્ટ બહુ સહન કર્યું ને કોનું કષ્ટ સહન કર્યું જગતના કુસંગી લોકોનું કે જે લોકોને સત્સંગ ના હોય એ સંતનું અપમાન કરે ગામમાં આવે તો મારે કાઢી મૂકે અપશબ્દ બોલે છતાં પણ સંતોએ કંઈ કીધું નહીં સહન કર્યું તો મહારાજે એમને અપાર લાભ આપ્યો એક દિવસ રંગ બિના શિયરી વસ્ત્ર અને આભૂષણો પહેરીને સભામાં બેઠા હતા તે વખતે સંતોએ કહ્યું કે બધા ઊભા થઈ અને ફરતા ફરતા ગરદી ગરબી ગાઓ તે વખતે સંતો ઊભા થઈને જ્યારે ફરવા લાગ્યા ત્યારે શિયરી પણ સંતોની સાથે ફરવા લાગ્યા તે વખતે અપાર શોભા બની હતી વિવિધ પ્રકારના સુંદર વાજિન્દ્રો વાગતા હતા ભક્તજન પ્રતિપાલક શિહરી આ રીતે ચાર ઘડી ફર્યા કેટલી ઘડી કેટલા કલાક થઈ દોઢ કલાક છન્નું મિનિટ યાદ રહી ગયું નહીં છન્નું મિનિટ ફર્યા શિહરી જ્યારે ફરવા લાગ્યા ત્યારે જેને રંગ કહેવાય છે તે બરાબર જામ્યો હું રાસનો રંગ બરાબર જામ્યો અને શોભાનો રસ પણ જામ્યો હતો અને હવે બીજે દિવસે હરિભક્તો વિવિધ પ્રકારની પૂજા લાવ્યા અને પ્રસન્ન મનથી શ્રીહરીની પૂજા કરવા લાગ્યા શ્રીહરિ જમતા હસતા અને કોઈ ખેલ કરતા હોય ત્યારે તેમાં ઘણી રમૂજ કરતા હતા અને એ રમૂજ કરતા તેમાં જ દિવસ વીતી જતો આવી રમૂજ કરતાં કરતા કપિલા છઠનો દિવસ આવ્યો કયો દિવસ આવી ગયો કપિલા છઠ ક્યારે આવે દશેરા પછી આવતી હશે આપણે કાલ ઋણીમાં જોયું પણ એમાં તો બધી અલગ અલગ બતાવે છે છઠ કપિલા છઠ નું જોયું તું કાલ પણ ખ્યાલ ન આવે કે આ તો શ્રીજી મહારાજે નવરાત્રિ ઉપર દશેરા સુધી રસોઈ ચાલતી તેવું લખ્યું તો દશેરામાં આસો વધ છઠ કદાચ આવે તો એને કપિલા છઠ કહેવાતી હોય તો કાંઈ ખ્યાલ નથી આવતો કે આમાં લખેલું નથી અને ચોથ છઠ તો નવરાત્રિમાં આવી ગઈ હતી એટલે પછી કસુંબા છઠ કે તો એ આવે ઠેઠ અષાઢ મહિનાની છઠને દિવસે એને કસુંબા છઠ કહેવાય ત્યાં સુધી તો મારા જે રાખ્યા ન હોય કેમકે આ તો દશેરા ઉપરની વાત છે એટલે હવે કપિલા છઠનો દિવસ આવ્યો હવે એ દિવસે પણ પ્રસન્ન મનથી મહારાજે અલૌકિક સભા કરી શિયરી અલૌકિક સભા કરી અને તેમાં દેશ દેશના હરિભક્તો આવ્યા તેનો કોઈ પાર ન રહ્યો તે સૌ ભક્તોએ શિયરી સૌ ભક્તોને શિયરી દર્શન દીધા જે આવ્યા હતા તેણે ભગવાનનો લાભ લીધો અને તે દિવસે શિયરીએ વસ્ત્ર અને આભૂષણો સોનાના પહેર્યા હતા વિચાર કરો ભગવાનના ભક્તો ભગવાન માટે શેના આભૂષણો લાવ્યા સોનાના જેમણે તે મનોહર મૂર્તિના દર્શન કર્યા તે ભક્તોનો અત્યંત આનંદ થયો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને સોનાનો જામો સુરવાળને પહેરાવવામાં આવે પૂનમના દિવસે દર્શન કરે તો એને ખ્યાલ આવે તો એને અત્યારે તરત એ મૂર્તિ દેખાય એ ભગવાને સરસ સોનાનો જામો પહેર્યો સુરવાળ પહેર્યો મસ્તક ઉપર હીરા જડિત મુગટ બન્યો ત્યારે દોઢ કરોડનો બન્યો હતો અત્યારે કેટલાને થાય કંઈ ખબર નથી એટલે ભગવાનના ભક્તોએ જેણે જેણે દર્શન કર્યા એ ભક્તોને ખૂબ આનંદ થયો પછી બધા સંતો હરિભક્તોને સાથે લઈ અને શિહરિ ઉન્મદગંગા એ ગયા શું કામ ગયા સતીષભાઈ ઉન્મદગંગા એ જાય એટલે શું કરવાનું હોય નાહવાનું હોય એટલે મારા નાહવા માટે બધા સંતો હરિભક્તોને સાથે લઈ ગંગાએ નાહવા ગયા આગળના ભાગમાં ઢોલ ત્રાસા અને પડઘમ તે સિવાયના બીજા બધા વાગતા વાગતા હતા લ્યો આટલા શું ઢોલ અને પડઘમ સિવાયના બીજા બધા વાગતા હતા સંતો ગરબી ગાતા હતા અને શિયાળી હસો ઉપર બેઠા હતા ઘોડાના જેટલા સોનાના ઘરેણા હતા તે બધા તેને પહેરાવ્યા હતા જરિયાની છત્ર શિયાળીના મસ્તક ઉપર રાખ્યું હતું અને બંને પડખે બે ચામડ ઢળતા હતા આગળના ભાગમાં ચોબદાર છડી બોલતા હતા તે રીતે આગળ મહારાજ હવે ત્યાંથી ક્યાં પધારે છે દાદા કાચના દરબારગઢમાંથી ઘેલાએ સ્નાન કરવા આવી રહ્યા છે તો એવી રીતે ઘોડાને પણ સોનાના ઘરેણા જેટલા હતા બધા પહેરાવ્યા અને ઘોડાને સોનાથી શણગારવાનો એની ઉપર મહારાજ બેઠા અને મહારાજની ઉપર જરિયાની છત્ર રાખ્યું અને બે બાજુ બે પાર્ષદો ચામર ઢોળતા હતા અને આગળના ભાગની અંદર ચોપદાર છડી બોલે તે જ રીતે તેની આગળ બંદૂકો ફૂટતી હતી એક બાજુ છડી બોલાતી હોય ને એક બાજુ બંદૂકોના ભડાકા થાય અને જરિયાની નિશાન પતાકાઓ અને ભાલાઓ આગળના ભાગમાં મતવાલા થઈને શોભતા હતા તે દિવસે બધો રાજમાર્ગ વિચિત્ર રીતે સુશોભિત બનાવ્યું હતું હેઠ દરબાર થી લઈ અને ખેલા નદી સુધીનો રાજમાર્ગ એવો વિચિત્ર રીતે બનાવી દીધો હતો સુશોભિત હવે શિયાળી ઉમદગંગામાં સ્નાન કરી રહ્યા એટલે તરત જ ગામમાં પાછા પધાર્યા કેમ કે એ વખતે રૂમમાં બાથરૂમની સગવડ હતી નહીં એટલે હરિભક્તોને ઉતારા મળે તો રૂમમાં સગવડ હોય નહીં ખાલી રૂમ હોય એમાં હોવાનું અને બાથરૂમ કરવા બહાર જવાનું પછી ધીમે ધીમે શું થયું ચોકડી બની બાથરૂમ કરતાં ખાલી પાણીની એવું મુકાય એવી ચોકડીઓ થઈ અને હવે હવે કેવું થઈ ગયું એટેચ ટોયલેટ બાથરૂમવાળી રૂમ હોય તો કે સ્વામી એ ઉતારો આપજો એસી વાળી રૂમ હીટર જોઈ બધું કમ્પ્લીટ હોય તો દર્શન થાય નહીતર ભગવાનના દર્શન થાય નહીં એટલે પહેલાં આવું હતું મંદિરોમાં ક્યાંય ઉતારા હતા નહીં અને મહારાજ પોતે પણ જો સ્નાન કરવા જાય એટલે ઉન્મદ ગંગાએ જાય એટલે મહારાજ સ્નાન કરીને આવ્યા ત્યાં તો હરિભક્તોએ વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરાવ્યા મહારાજ આવ્યા સરસ ભોજન હરિભક્તો તૈયાર રાખ્યા હતા શિયરીએ મનમાં ઘણો પ્યાર રાખીને તે ભોજન જમ્યા શિયાળી જ્યારે જમી રહ્યા ત્યારે સંતોની પંક્તિ કરાવી અને જે ભોજન હતા તે બધા ઘણા ભાવથી શિયાળીએ પીરસ્યા વારંવાર રમૂજ કરીને સંતોને ઘણો આગ્રહ કરીને બહુ પ્રકારના પીરસતા હતા સંતો ના 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 કહેતા તો પણ આપતા સંતો જમી રહ્યા પછી જ્યારે સંધ્યા વખત થયો તે વખતે ધૂન કરી અને શિયરી પલંગ ઉપર બેઠા શિયરીએ સંતોને કહ્યું કે હવે તમે ગોળ ગોળ ફરીને સુંદર ગરબી બોલો બધા સંતો ઉઠ્યા અને પછી બધા ફરવા લાગ્યા વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા એટલું સરસ ગાન કરતા કે તેનો રંગ અત્યંત જામતો અને તે દિવસે એક પળવારની જેમ સવાર થઈ ગયું એવો રંગ જામ્યો હતો વિચાર કરો મહારાજ ઊંઘઈ ના આવે અને ભજન થઈ જાય શું કરવાનું ગરબી ગૌડાવીને રાસ રમવાનું રાસ રમવામાં અત્યારે કેવું થઈ ગયું છે ટેપ મૂકી દે ટેપ બોલ્યા કરે ને આ લોકો ફર્યા કરે પેલા એવું નહીં જેટલા રાસ રમતા હોય એ બધા ગરબી ગાતા પેલા તો મહારાજ જેમાં સંતોને જમાડ્યા ને પછી સંધ્યા સમય થયો એટલે નારાયણ ધૂન કેતા આરતી થઈ નારાયણ ધૂન ને બધું પત્યું એટલે મહારાજ કે હવે તમે ગોળ ગોળ ફરીને ગરબી બોલો ને મહારાજ પલંગ ઉપર વચ્ચે બેઠા બધા સંતો ઉઠ્યા અને બધા ગરબી ગાવા લાગ્યા તે એવી ગરબી ગાતા હતા અને વિજી પ્રકારના વાજિંદ્ર વાગતા હતા તે દિવસે એક પળવારમાં સવાર થઈ ગયો ને એવો રંગ જેમ કોઈને ખબર પડી નહીં એમ વહેલું સવાર થઈ ગયું જે રીતે સંતો જમાડતા તે જ રીતે રમાડતા પણ હતા લ્યો જમાડવાનું ને રમાડવાનું બેય સંતો હરિભક્તોને જે સુખ આપ્યું તે કહી શકાતું નથી આ રીતે સુખકારી શિયરી એ ભાદરવા વદી છઠ નો ભારે સમય કર્યો તો ભાદરવાનો કર્યો એટલે રસોઈ ચાલતી હતી શ્રાદ્ધ થી એટલે શ્રાદ્ધ થી ચાલતી હતી એટલે હવે આવ્યું છે ભાદરવા વદ છઠ એટલે આપણે જોઈ લઈએ હવે શંકાનું સમાધાન થઈ જાય ને કપિલા છઠ કોને કહેવાય છે છઠ્ઠું શ્રાદ્ધ કીધું પણ એમાંય નથી લખ્યું મેં જોયું તું કાલે પણ આપણે એ માનવાનું હવે કપિલા છઠ એટલે ભાદરવા વદ છઠ એટલે છઠ્ઠું શ્રાદ્ધ એટલે એવી રીતે મહારાજે ભાદરવા વધી છઠનો સમયો કર્યો કેમકે દરરોજની રસોઈના નામ લખી નાખ્યા હતા આગળ કે આટલી આટલી વસ્તુ જમાડી અને આટલી આટલી હરિભક્તોએ સંતોએ ખૂબ સેવા કરી એમાં સંતોએ હાર બનાવ્યા એ વાત લખાઈ ગઈ એ બધું લખાઈ ગયું એટલે મહારાજ હજી સંતોને ક્યાં સુધી રાખ્યા હતા એ આગળ સ્વામીએ કહી દીધું હતું કે શ્રાદ્ધ પક્ષી લઈને દશેરા સુધી રસોઈ ચાલતી હતી એટલે હજી સ્વામી કહે છે કે ગઢપુરની આ લીલા મેં ઘણા સંક્ષેપથી કહી છે 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 એટલે 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 હું હું જ આપણે તમે રોજ મંદિર આવતા હોય તમે એમ કહીએ કે ભાઈ તમે રોજ સવારે મંદિર આવો છો પણ એમ કહીએ પછી કે તમે રોજ ઘરેથી નીકળો પછી ગાડી પાર્કિંગમાં મૂકો પછી તમે મંદિરમાં આવો પછી દર્શન કરો પછી જાઓ તો લોકો શું કરે પછી સાંભળો કંટાળી જાય એક બાપા હતા ને તે મંદિરે આવ્યા એટલે સંતો પૂછ્યું બાપા ક્યારે આવ્યા કે આમ તો નીકળ્યો ને પછી બસ સ્ટેશન કે પછી બસ મળી અને પછી અહીંયા ઉતર્યો પછી રિક્ષા કરી અને પછી મંદિરે આવ્યો કે એટલું બધું લંબાવે એટલે કોને ગમે કહેવાનું કેટલું હતું કે હજી સવારે નીકળ્યો ને અત્યારે અહીં પહોંચ્યો છું તો વચ્ચેનું બધું વિવરણ કરે હું બસમાં કોણ મળ્યું હતું કોને શું વાત કરી હતી એ બધું કરે તો કોઈને ગમે નહીં એટલે સ્વામી એમ કહી દીધું કે ગઢપુરની મેં આ લીલા ઘણા સંક્ષેપથી કહી છે અનેક જન્મ પર્યંત કહે તો પણ આ લીલાને યથાર્થ રૂપમાં કોઈ કહી શકે નહીં કેમ કે મહારાજની લીલા આપણે તો ખાલી સાંભળ્યું કે ભાઈ રાતે રાસ શરૂ કર્યો તો એક પળવારમાં સવાર થઈ ગયું તો એ રાસની અંદર કોઈને ઠાક લાગ્યો હોય કોઈ બેઠા હોય કોઈ ઊભા થયા હોય પછી રાસની અંદર ગરબીના કયા કયા પદ ગવાણા એ તો કાંઈ લખ્યું નથી જે લખ્યું હોય કેટલો વિસ્તાર થાય એટલે સ્વામીએ કહી દીધું કે સંક્ષેપમાં મેં કીધું છે અને જે કોઈ ભક્તજન મહામિમાથી અને મહિમાના ભાવથી આ વાતને સાંભળે તો તેનો તરત જ મોક્ષ થાય બધા મનોવાંછિત સુખને પામી અને તેના સમગ્ર દુઃખો બળી જાય છે આવી અલૌકિક લીલાઓ જ્યારે થતી હતી ત્યારે શેરીએ સંતોને જવાની રજા આપી અને સંતો હવે ગુજરાત તરફ ગયા આ રીતે સંતો તે લીલાને નિત્ય કહેતા હતા સંતો પોતપોતાના મંડળમાં ગયા અને ત્યાં શિયરીએ જે રીતે સુખ આપ્યું હતું તે બીજા સંતોની આગળ તેવા રૂપમાં કહ્યું તે સંતો ખાતા પીતા સૂતા બેઠતા ઉઠતા અને ચાલતા શિયરીની લીલાનું રાત દિવસ મનન કરતા તેમને સ્વપ્નમાં પણ તે લીલા ઘણી લીલામાં ઘણી લગન રહેતી હતી શિયરીએ વિવિધ પ્રકારની જે જે લીલા કરી હતી તેને સંતો યાદ રાખતા હતા પછી સંતો જ્યારે ધ્યાનમાં બેસતા અને તેમાં શિયરીની મૂર્તિને દેખીને પ્રસન્ન થતા જેવા સાક્ષાત દર્શન થતા હોય તેમ તેઓ હૃદયમાં જોયા કરતા હતા શિયરીના જેવા દર્શન થયા હોય તેવું ધ્યાન અનેક પ્રકારે કરતા તેનો કોઈ રીતે પાર ન આવે એવા ચરિત્રો આ વખતે જોયા હતા તે સંતોને લીલાનું ચિંતન કર્યા વિના અને લીલાને કયા વિના એક પળ કે ક્ષણ વીતતો નહીં આ લીલાનું ચિંતન અને કથન સિવાય કોઈ બીજી બાબત તેમને દેખાતી નહીં આવી વાત કરી સિદ્ધાનંદ સ્વામી એટલે સુખ ક્યાં છે ભગવાનના ચરિત્રમાં સુખ છે ભગવાનની મૂર્તિમાં ધ્યાન કરી તો બહુ મહેનત કરી ત્યારે માણ માન મણ સ્થિર થાય અને ચરિત્રમાં સેજે સેજે તરત આપણને યાદ આવે કે મહારાજ સભામાં બેઠા છે સંતોએ શું તૈયાર કર્યું હતું તો કે બાજરીનો જુવારનો મકાઈનો હાર તૈયાર કરીને લાવ્યા કોઈ સંત કોપરાના હાર લાવ્યા અને સોપારીની વીંટીઓ પહેરાવી આવું બધું ધ્યાન કરે પણ સીધી જ આમ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા જાય કેવી રીતે તો એવા જે સહજાનંદ સ્વામી મહારાજ તેમની મૂર્તિના જે ચિહ્નો તે પ્રથમ લખીએ છીએ શ્રીજી મહારાજના બે ચણાના તળાવમાં રેખા છે તે કેવી છે અંગૂઠા પાસેની જે આંગળી તેની બે ઈ નીકળે છે અને પાણીની બે ઈ નીકળે છે અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે અને એ જ અંગૂઠાને બહારને પડખે એક તિલ છે અને અંગૂઠા પાસેની જે આંગળી તેનું જે અંગૂઠા કોનું પડખું તેમાં એક તિલ છે અને જમણા પગની છેલ્લી આંગળીને બહારને પડખે નખની પાસે એક તિલ છે આવી રીતે ધ્યાન કરવા જાય તો કેટલાને મન સ્થિર થાય બહુ ઓછાને પણ ભગવાનની લીલા હોય કે ભગવાન સરસ ઢોલિયા ઉપર બેઠા હતા અને સંતો રાસ રમતા હતા રાસ રમતા રમતા સવાર પડી ગયું કોઈને ખબર રહી નહીં અને એવું ધ્યાન કરતાં કરતાં સ્વામીએ કેવી વાત કરી દીધી કે જે કોઈ ભક્તો મહિમાએ સહિત મહિમા ભાવ રાખીને જો આ વાત સાંભળે તો તરત જ તેનો મોક્ષ થાય બધો મનોવાંશિત સુખ એને પ્રાપ્ત થાય અને સમગ્ર દુઃખો બળીને ભસ્મ થઈ જાય આવી જ્યારે લીલા અલૌકિક લીલાઓ જ્યારે મહારાજે કરી અને એ અલૌકિક લીલાઓ જ્યારે થતી હતી ત્યાર પછી મહારાજે હવે સંતોને જવાની આજ્ઞા આપી એટલે સંતો પછી ગુજરાત તરફ ગયા અને જે સંતો ગયા એ આ લીલાને નિત્ય સંભાળતા કે મહારાજે આપણને શ્રાદ્ધની અંદર બોલાવ્યા જમાડ્યા રમાડ્યા અને પછી એ વાત પાછા બીજા સંતો જે મંડળમાં હોય એને કહેતા અને રાત દિવસ ખાતા પીતા સૂતા ઉઠતા બેસતા અને ચાલતા ભગવાનની લીલાનું શ્રવણ અને મનન કરતા હતા અને સ્વપ્નમાં પણ એ જ લીલાનું રટણ એટલે આવી જ્યારે લીલા ભગવાને કરી એ સંતો યાદ રાખતા હતા અને સંતો ધ્યાનમાં બેસતા ત્યારે શું કરતા તો એ લીલાનું ધ્યાન કરતા કેનું કે મહારાજે જે લીલા કરી છે એ લીલાનું મૂર્તિનું ધ્યાન કરતા અને જેથી કરીને જેવા સાક્ષત દર્શન થતા હોય ને એવો એમને હૃદયમાં આનંદ થતો અને આવી રીતે એમ લખ્યું કે એ સંતોને લીલા ચરિત્રના ચિંતન કર્યા વિના એક પળ પણ એક ક્ષણ જેવી એક પળ કે એક ક્ષણ પણ વીતતો નહીં એટલે એવું આપણે કરવાનું છે ભગવાનના દર્શન કરતાં કરતાં અને મંદિરમાં આવ્યા હોઈએ તો જે કંઈ લીલા ચરિત્ર થયા હોય યાદ રાખવાનું અને પછી એનું ચિંતન કરવાનું એટલે તો આપણે દર વખતે ઉત્સવ સમયા કરીએ છીએ આપણા મંદિરમાં ઉત્સવ સમય થાય એ શું કરવા થાય કે ભાઈ કેરી ઉત્સવ શેરડી ઉત્સવ રાસોત્સવ બધા ઉત્સવ કરીએ છીએ ને કેક ઉત્સવ કરીએ રંગોત્સવ કરીએ બધા આપણે નાના નાના કરીએ કેમકે આપણે કંઈ સીજી મહારાજની વખતની જેમ ગુજરાતની જેવી છૂટ્ટી તો છે નહીં અહીંયા એ તો હોળી પ્રગટાવી હોય તો કેટલી મંજૂરી લેવી પડે ન્યા કાંઈ ભારતમાં કંઈ મંજૂરી લેવાની હોય નહીં ધાર્મિક કોઈ મંજૂરી લેવાની હોય નહીં એટલે બધા મોટા મોટા ઉત્સવોન સમયાવન બધું થઈ જાય અને અહીંયા કરવું હોય તો માણસો સેવામાં ન આવે અને ત્યાં તો ખાલી હાથ બૂમ પાડે તો કેટલા હરિભક્તો સેવામાં આવી જાય સંતો સેવામાં હોય હરિભક્તો સેવામાં હોય ત્યારે ઉત્સવ થાય ને અને અહીંયા આપણો ઉત્સવ કરવો હોય ત્યારે બધાને સેવામાં કેવું પડે કે તમે આવજો તમે આવજો ત્યારે માણ માણ બધા ભેગા થાય કેમ કે બધા ક્યાં પીડ્યા હોય જોબ ઉપર હોય ડોલરમાં પડ્યા હોય ને એટલે પછી એવું થાય વર્ષો પહેલાં અમે એક વખત અહીંયા અમેરિકામાં એક ભગતના ઘેર પધરામણી કરવાની હતી તો ગયા ને તો એને આગળ સ્ટોર અને પાછળ ઘર ઘરની અહીં અંદર જે સિટિંગ રૂમ હોય ને શું કે લિવિંગ રૂમ એ ત્યાં બેઠા હોય ને એટલે ત્યાં ઠાકોરજીને પધરાવાના અને ત્યાં પછી આરતી કરવાની હતી પણ એનું ધ્યાન ઘરના દરવાજામાંથી સીધા સ્ટોરના દરવાજામાંથી ગ્રાહક કોણ આવ્યું ન્યા રે તે હજી એમાં આરતી પ્રગટાવી સ્વામી કે સ્વામી ઘડી આરતી રાખો ડોલર આવ્યો ડોલર આવ્યો ઓકે ડોલર લઈ લોર માં જઈને ગ્રાહકને કાંક આપી અને પાછા આવ્યા પછી આરતી કરી એટલે આટલા બધા આપણે વ્યસ્ત હોય એટલે પછી મંદિરમાં ઉત્સવ સમય કરવા હોય ત્યારે કેટલું ધ્યાન રાખીએ તે સરખો ઉત્સવ થાય પણ ભારતમાં આવું કાંઈ હોય નહીં જલ્દી જલ્દી ઉત્સવ બધા કરવા હોય તો એ થઈ જાય તો આવી રીતે મહારાજે કપિલા છઠ એટલે ભાદરવા વદ છઠ યાદ રાખવાની હોય એવી રીતે ત્યારે મહારાજે ઉત્સવ કર્યો એવી રીતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના પંચદશપુરમાં કપિલા છઠમાં સંતોને રમાડ્યા જમાડ્યા અને ફરવા મોકલ્યા એ નામે એકસઠમો તરંગ સમાપ્ત થયું બાસઠમાં તરંગની અંદર સત્સંગમાં વિચરણ કરતા કરતા શિયરી ગઢપુરથી થી નીકળી અને મોરજ ગામ આવ્યા કયું ગામ એ ક્યાં આવ્યું તારાપુર થી આગળ આવ્યું હવે અન્કુટ નો ઉત્સવ કર્યો પછી દશેરા પછી અંકુટ નો ઉત્સવ કર્યા પછી શિયરી ગઢપુર થી ચાલ્યા ત્યારે સુંદર રસો ઉપર બેઠા અને તેની ઘણી શોભા થઈ એટલે જો સ્વામી અહીંયા ટૂંકમાં લખી દીધું અગર અણકૂટના ઉત્સવનું વર્ણન કરે તો કેટલું બધું વર્ણન થાય હજી ગ્રંથ મોટો થઈ જાય એટલે દશેરા પછી અંકૂટની ઉત્સવની તૈયારી કરવાની હોય તો દશેરા પછી કેટલા બધા ઉત્સવ આવી જાય દશેરા જાય એટલે શું આવે શરદ પૂનમ આવે એ બધું આવે ને પડવો આવે શરદ પૂનમ એ કાંઈ ના લખ્યું અને સીધું લખી નાખ્યું કે અંકૂટનો ઉત્સવ કર્યા પછી શિયરી ગઢપુરથી ચાલ્યા ત્યારે સુંદર સુંદર હસ્વો ઉપર બેઠા અને તેની ઘણી શોભા થઈ હતી જે કાઠી દરબારો અને બીજા હરિભક્તો હતા તેઓ પણ શિયરીની સાથે હસવો ઉપર બેસીને ચાલ્યા શિયરીની સર્વો સવારી સર્વોત્તમ થઈ હતી ઘોડાઓની ઘૂમર સુભી રહી હતી સુખકારી શિયરી કુંડળમાં અમરા પટગરના ભવને પધાર્યા અને ત્યાં એક રાત રહ્યા ભક્તોએ ખૂબ બહુ સેવા કરી અને તેમના મનમાં આનંદ સમાતો નહીં કારણ કે ભગવાન પોતાને ભવન પધાર્યા હતા ભક્તો શિયરી જે રીતે રાજી થાય તે રીતે તત્પર થઈને સેવા કરતા હતા પછી પ્રાણ કુંડળથી ચાલતા થયા તે ગામ આવ્યા કયું ગામ હવે આવ્યું કોનું ગામ હરિભાઈ ખેર આપણે આવે ને અહીંયા બહુ મારા હરિભગત છે હરિબાપા એમને ગામ ભગવાન આવ્યા લ્યો પેલા મહારાજ ગઢપુરથી નીકળ્યા અને મહારાજ ઘોડા ઉપર બેઠા અને એ સરસ મહારાજની સવારી સર્વોત્તમ થઈ અને ઘોડાઓની ઘૂમર કહેતા મહારાજ બેઠા હોય ને નીચે પછી ઘૂમરિયું ટીંગાડેલી હોય પેલા બે ઘોડા ઉપર ચોકડું મૂકે પછી એની ઉપર આસન મૂકે ને એની ઉપર ઘુમરી ટીંગાડી હોય અને એવી રીતે મહારાજ ગઢપુરથી નીકળે અને પેલા આવ્યા કુંડળ ક્યાં આવ્યા સીધા કુંડળ આવી ગયા ગઢપુરથી અને ત્યાં અમરા ભવનમાં ઉતર્યા અને એક રાત રોકાયા અને એ વખતે ભક્તોએ બહુ સેવા કરી અને તેમના મનમાં આનંદ સમાતો નહીં કેમ કે ભગવાન સામેથી પોતાના ભવનમાં આવીને રોકાયા અને એ વખતે ભક્તો પણ શિયરી રાજી થાય એમ કરતા હતા અને પછી ભગવાન ત્યાંથી નીકળ્યા અને સીધા કુંડળથી આવ્યા પચ્છમ અને તે ગામમાં કણબી જ્ઞાતિના જયરાજ અને દેવજી નામે બે ભાઈ સત્સંગી હતા તેને ઘેર આવી અને શેરી રહ્યા તે બંનેએ શેરીની ઘણી સેવા કરી અને અલૌકિક લાભ લીધો તે સિવાય એક ઉદ્ધવજી નામે વિપ્ર હતા તેણે પણ શેરીની સેવા કરી અને કેટલાક વિપ્ર હરિભક્ત હતા તેમણે બધા વ્યસન અને ફેલ છોડી દીધા હતા સત્સંગ સિવાયના બીજા વતમાં જે લોકો હતા તે ફેલી અને તોફાની દેખાતા હતા જે ફેલી અને તોફાની દેખાતા તેઓ શેરી દૂરથી તેઓનો શેરી દૂરથી ત્યાગ કરી દેતા અને જેટલા વિપરા ફેલી વ્યસની તોફાની હતા તે બધા સંતો અને હરિભક્તોનો રાત દિવસ દ્રોહ કરતા હતા બીજા લોકો આગળ વાતોમાં જેવું દ્વેષનું બીજ વાવતા તેવું તેઓ સંતો અને હરિભક્તોને કહેતા હતા દ્રોહ કરનારાઓ તો મરીને જે ફળ પામતા તે તેઓની જીવિત દશામાં દેખાતું હતું જે બુદ્ધિવાળા વિપરો હતા તે સત્સંગી થતા હતા અને કુબુદ્ધિવાળા તો કાયમ કુસંગી રહેતા હતા તે કુસંગીઓ જેટલું કુસંગનું ફળ છે તે બધું નિરંતર પામતા હતા અને જેમાં લેશ માત્ર પણ દુઃખ ન હોય તેવું સત્સંગનું ફળ કહેવાય છે ભગવાન અને સત્સંગના યોગથી બીજું ફળ આ હતું કે બુદ્ધિવાળા લોકોને દુઃખનો લેશ પણ રહેતો નહીં એમ વેદો અને પુરાણો કહે છે શિયરી જ્યારે હવે પચ્છમથી ચાલ્યા ત્યારે ગામ મોટી બોરુ ગામ આવ્યા અને ત્યાં રાઘવજી નામે વણી ભક્ત હતા અને એમણે કેટલીક વાર રસોઈ કરાવી અને જમાડ્યા અને તે દિવસે પણ ઘણી સારી રસોઈ કરાવી અને મહારાજને જમાડ્યા અને વારંવાર શિયાળીની સેવા કરી અને તેણે રાજી કરી લીધા મહારાજને અને એણે પોતાનો મોક્ષ માર્ગ જાણી લીધો એટલે કુસંગનો માર્ગ એણે છોડી દીધો તેના વંશજ અને જે કુટુંબીઓ એ બધા રૂઢિબુદ્ધિવાળા હતા તેઓ મોક્ષ માર્ગે ચાલ્યા અને સંતોની સેવા કરતા હતા અને ત્યાર પછી મહારાજ હવે બોરુ ગામથી ચાલતા થયા તે સાબરમતી નદી ઉતર્યા અને નદીમાં સ્નાન કરી અને ચાલ્યા તે વરસડા થઈ ખાનપુર ગામ આવ્યા અને ત્યાંથી પછી મહારાજ હવે મોરજ ગામ પધારી ગયા છે ખાનપુર થી મહારાજ પછી નીકળ્યા અને પછી મહારાજ મોરજ ગામ આવશે એટલે હવે આપણે ખાનપુરમાં મહારાજને રહેવા દઈએ અને પછી મહારાજ કયું ગામ આવશે મોરજ ને આપણે કાલે લાવશું બરાબર એવી રીતે આવતીકાલે યોગી એકાદશી ના દિવસે ક્યાં લઈ આવવાના ચરોતર માં આવી જાય એટલે વડતાલ લઈ આવશું એવી રીતે ભગવાન પછી વડતાલ પધારશે એવી રીતે હરિચરિત્રાઉન્દ સાગર ની અંદર બાસઠ માં તરંગની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધર શર્વર ભક્તિધર માસુદેવ હરિમાધવ કેશવ શ્રી શ્રી નીલખાન સ્વામી મહારાજની જય મહારાજલક્ષ્મીનારાયણ દેવની